મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટાપલ્લા ગામના વતની શ્રી મણિલાલ પટેલે કવિતા, વાર્તા, નિબંધ, નવલકથા, પ્રવાસ, જીવનકથા, આત્મકથા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમની પાસેથી આપણને 6 કાવ્ય સંગ્રહ, 6 વાર્તા સંગ્રહ, 2 પ્રવાસ ગ્રંથો, 6 નવલકથા, 3 આત્મચરિત્ર ગ્રંથો, 16 નિબંધ સંગ્રહો, 20 વિવેચન ગ્રંથો અને 25 જેટલા સંપાદનો પ્રાપ્ત થયા છે. તેમના નિબંધ સંગ્રહો માટીવટી, અરણ્ય આકાશમાં ઢોળાય છે, વૃક્ષલો, ભૂસાતા ગ્રામચિત્રો અને મલકની માયા પુરસ્કૃત થઈ ચૂક્યા છે અને તેમને પણ ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક થી એ વિભૂષિત છે. અહીંયા 2 જણા એવા છે કે જેમની સાથે આપણે ભાષા અને બોલી ઉપર વાતચીત કરીશું. એમાંના એક છે મણિભાઈ, જે ચરોતરના છે અને ચરોતરની બોલી અને ભાષા વિશે આપણી સાથે વાત કરશે. અને અરે મણિભાઈ છે લુણાવાડા અને પંચમહાલની ભીલી ભાષા વિશે વાત કરશે, ભીલી બોલી વિશે વાત કરશે. અને ચતુરભાઈ છે એ ચરોતરના છે, એટલે ચરોતરના ચતુરભાઈ ડબલ MSc કેમિસ્ટ્રીમાં PhD સાયન્ટિસ્ટ છે, જેમણે 3000થી વધુ રંગોની શોધ કરી છે, જેમણે 590 એપિસોડની સિરિયલ ચતુર મોટા, જે લોકો પીચ ટેલિવિઝન જોતા હશે એમને ખબર હશે કે ચતુર મોટા નામની બહુ જાણીતી સિરિયલ હતી, એનું સ્ક્રિપ્ટિંગ અને એક્ટિંગ બંને ચતુરભાઈ કરતા હતા. તે વાર્તાકાર અને ચિત્રકાર પણ છે અને એમના ચિત્રના એક્ઝિબિશન્સ પણ થયા છે. અનેક પુસ્તકો જુદી જુદી બોલીમાં લખ્યા છે, ખાસ કરીને ચરોતરી બોલીમાં એમનો કાવ્ય સંગ્રહ છે. આ બહુ રેર વસ્તુ છે કે ચરોતરી બોલીમાં કાવ્ય સંગ્રહ છે, શમણાની કુલેર, જે મને લાગે છે સૌએ વાંચવો જોઈએ. તો ચતુરભાઈ આપનું સ્વાગત છે. આ છે હિરેન પટેલ, જેણે અહીંયા નીચેથી ઝઘડવાનું શરૂ કર્યું હતું ને, એ મહેસાણાના છે. મહેસાણા બાજુના વતની હિરેન પટેલ રેડ FM રેડિયોમાં ક્લસ્ટર પ્રોગ્રામિંગ હેડ છે, ઊભા થાઓ. અને 2002થી નાટ્ય ક્ષેત્રે એક્ટર તરીકે પ્રવૃત્ત છે, 2005થી ગુજરાતી ફિલ્મમાં પ્રવૃત્ત છે, તમે એમને સિરિયલોમાં પણ જોયા હશે. ભાર્ગવ પુરોહિત સૌરાષ્ટ્રના વતની છે, રેડ FM રેડિયોમાં ક્રિએટિવ હેડ હતા, હાલમાં ફ્રીલાન્સર છે, ગુજરાતી ફિલ્મ્સમાં મ્યુઝિક કમ્પોઝ કરે છે, અભિનય કરે છે, સારું ગાય છે, લેખક છે અને હમણાં 2-3 છેલ્લી ગુજરાતી ફિલ્મોમાં લખેલા એમના ગીતો બહુ જ પોપ્યુલર થયા છે. મેહુલભાઈ સૌમ્ય જોશીથી માંડીને રાજુ બારોટ સાથે નાટ્ય ક્ષેત્રે, વિજયગીરી બાવાથી માંડીને તિગ્માશુ ધુલિયા, સંકેત ભટ્ટ, સંદીપ પટેલ, દીપક બાવસ્કર જેવા દિગ્દર્શકો સાથે ટેલિવિઝન અને ફિલ્મ ક્ષેત્રે કામ કર્યું છે. આ મેહુલભાઈ આ લોકો કોઈક ચરોતરનું છે, કોઈક પંચમહાલનું છે, કોઈક મહેસાણાનું છે, પણ મેહુલભાઈ આજે જે રજૂ કરવાના છે એ નથી એ જાતિ જ્ઞાતિના કે નથી એ વિસ્તારના, અને છતાં પણ આપણને આજે એક બહુ મોટી સરપ્રાઈઝ આપવાના છે અને આપણે સરપ્રાઈઝ માટે વેઇટ કરીએ. એવું જ છે નિશાંત ગઢવીનું. નિશાંત ગઢવી જે રેડિયો સિટી અમદાવાદ અને સુરત બંનેના પ્રોગ્રામિંગ ડિરેક્ટર છે, 10 વર્ષ રેડિયોનો અનુભવ, થિયેટરનો 2 વર્ષનો અનુભવ, ઉપરાંત લેખક અને તબલા વિશારદ છે. એટલે કોઈક કલર શોધવાવાળું છે તો કોઈક તબલા વિશારદ છે, કોઈક ફિલ્મોમાં ગીતો લખે છે તો કોઈકે ખૂબ બધા પુસ્તકો લખ્યા છે અને મોટા ભાગના રેડિયો સાથે સંકળાયેલા છે. તમે નિશાંતભાઈ જો વડોદરાના હો તો નિશાંતની ચોટી નામનો એક કેરેક્ટર એ કરતા હતા, જેને માટે એમને અવોર્ડ્સ પણ મળેલા છે અને એને કારણે અને NRG જે 2 પાત્ર કરતા હતા એને કારણે બહુ જ પોપ્યુલર થયા હતા. હવે આ અર્ધી ગાંડી અને અર્ધી સુસજ્જ એવી પેનલ સાથે આપણે આજનું સેશન કરવાના છીએ. તો આપણે વાતની શરૂઆત કરીએ. એ બધાથી પહેલા જેણે અમારા બધાનો આટલો લાંબો અને પહોળો અને મોટો નામ છેક સુધી જાય એવો પરિચય આપ્યો, એ અદિતિ દેસાઈ પોતે, અદિતિબેન દેસાઈ જાણીતા નાટ્ય દિગ્દર્શિકા છે,
જીએલએફ ની આરે વર્ષોથી સંકળાયેલા છે. હું થોડો ઇતિહાસ કહી દઉં કે અમે જ્યારે અમદાવાદમાં 5 જીએલએફ કર્યા, એમાં બીજું કે ત્રીજું જીએલએફ હતું ત્યારે અમે આ બોલીનું સેશન કરેલું અને બધાને ખૂબ ગમેલું. પણ એ વખતે લોકોને એટલું બધું ગમ્યું તો એટલે નક્કી કર્યું કે વડોદરાને આ લાભ મળવો જ જોઈએ, અને એટલા માટે આ બધાની ખાસ પસંદગી થઈ છે અને એમને બોલાવવામાં આવ્યા છે. મણિલાલભાઈ, આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે મને કહો કે ભાષા અને બોલી વચ્ચેનો ફરક શું? મેં ચરોતરીને ભાષા કહીને, કોઈકને બોલી કહીને જે ગોટાળા કર્યા, તો ભાષા જુદી અને બોલી જુદી, અને બોલી એ ભાષાનો અપભ્રંશ છે કે શું છે? નમસ્તે. ચાલો આપણે બધા અહીંથી કશેક જઈએ એ ભાષાનું સ્વરૂપ થયું. હેડલે અહીંથી આપણે ચો ખેંગીએ તો એ બોલી થઈ. બોલી છે તે ખરેખર તો આપણે બાળકની સામે જે બોલીએ છીએ, બાળક ઘરમાંથી જે શીખે છે. ભાષા છે તે સામાજિક વારસો છે. ભાષા આપણને કુટુંબમાંથી મળે છે, સાંભળીને મળે છે, જોઈને મળે છે. આપણે બોલીએ છીએ ત્યારે બાળક સાંભળે છે અને હોઠ હાલતા જુએ છે, એનું અનુકરણ કરે છે. પણ આપણે બાળક આગળ બોલીએ છીએ તે ભાષા નથી, બોલી છે. દૂધું એમ કહીએ છીએ, ભૂ પીવું છે બેટા, મમ મમ કરવું છે બેટા, હાલી હાલી કરીએ, તો આપણે એને શીખવીએ છીએ, એના કાને પડે છે, તે તો બોલી છે. એટલે બોલી છે તે કંઈ ભાષાનું અપભ્રંશ રૂપ છે એમ આપણે ન કહીએ, કેમકે એ પાછો એક જુદો તબક્કો છે, એના નિયમો હોય છે. પણ બોલીઓ સમાજે સમાજે જુદી હોય, પ્રદેશે પ્રદેશે જુદી બોલીઓ હોય. ગુજરાતમાં 4 બોલી આમ તો છે કે ભાઈ, ચરોતરી બોલી, ઉત્તર ગુજરાતની પટણી બોલી, દક્ષિણ ગુજરાતની સુરતી બોલી, અને સૌરાષ્ટ્રની કાઠિયાવાડી કે સોરઠી બોલી. પણ તમે જુઓ કે સૌરાષ્ટ્રની બોલીના 4 ભાગ છે. જે ભાવનગરમાં બોલાય છે આસપાસમાં, જે કોહિલવાડી છે, ત્યાં કોહિલ લોકો એ જે ભાષા બોલે છે તે જુદી. રાજકોટ અને જુનાગઢની આસપાસના પ્રદેશમાં કાઠિયાવાડી બોલાય છે, સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તારમાં બોલાય છે તે ઝાલાવાડી છે, અને પોરબંદર દ્વારકા આગળ જે ભાષા બોલાય છે જામનગર, તે હાલારી બોલી છે. આપણે ત્યાં પણ મધ્ય ગુજરાતની બોલી આપણે ચરોતરી કહીએ છીએ, પણ મધ્ય ગુજરાતની બોલીમાં વડોદરાની જુદી બોલી છે. પંચમહાલ પણ એમાં જ આવે, પણ પંચમહાલમાં આપણે કહીએ છીએ પાણી લઈ લે એમ, અને વડોદરા વાળો એમ કે છે પાણી આલજો, પાણી નાનો અણા બોલે છે, બાયલું ખોલ લે એમ, આવડતો નહીં, એ તમારે જુદી ભાષા થઈ. તો બોલીની મજા છે ખરેખર તો, જેને આપણે માન્ય ભાષા કહીએ છીએ, એ માન્ય ભાષા બોલીમાંથી આવે છે. એટલે આપણામાં એક ખ્યાલ હોય છે, એની વાત પછી કરીશું, કે આપણે એવું માનીએ છીએ કે બોલી છે તે અશુદ્ધ છે. નહીં, વ્યાકરણની રીતે કોઈ પણ ભાષા બરાબર છે. ભાષાનું તો એક જ કામ છે, વિચારો લાગણીઓને સામી વ્યક્તિ સુધી પહોંચાડવી, પછી અસરકારક રીતે પહોંચાડવા જુદી રીતે બોલાય છે. પણ મૂળ વાત તો એ છે કે આપણા વિચારો પહોંચ્યા. એટલે બોલી એક અશુદ્ધ સ્વરૂપ નથી, બોલીની પોતાની વિશેષતા, પ્રાદેશિક વિશેષતાઓ છે. બોલીના લય મરોડ છે, બોલીના લહેકાઓ પણ જુદા હોય છે, બોલીના આરોહ અવરોહ જુદા હોય છે. એટલે એક જ વાક્ય, જેમ કે આપણે ઘણી વખતે સે શબ્દ છે તો છે એ માની લઈએ કે એલિસ બ્રિજમાં છે બોલાય છે, પણ પંચમહાલમાં આવીએ એટલે સે બોલાય, હું સે. અને પછી આપણે ઉત્તર ગુજરાતમાં જઈએ તો હું સ, ઈઓને જમ સ, અને તમે પાલનપુરમાં જાઓ, પાલનપુર બાજુ જાઓ તો હું હ, એટલે સેનો હ થાય છે. તો આ પ્રાદેશિક અસરો છે, એના પણ અભ્યાસો થયેલા છે, પણ આપણે એમાં જતા નથી. પણ બોલીની એક મજા એ છે કે એમાં આપણું હૃદય બરાબર અભિવ્યક્ત થાય છે. એ બોલી પણ ફરતી ફરતી સાહિત્યમાં આવે છે અને એમાંથી ભાષા ઘડાય છે. સર્જકની ભાષા લોકારણ્યોમાં થઈને પસાર થાય છે, એ લોકારણ્યોની ભાષા છે, તે બોલી છે. એની બહુ મજા પડે બોલવાની, એમાં સહજતા સરળતા હોય છે. જ્યારે ભાષાને લખીએ ત્યારે એ ગદ્ય બને છે, અને એના નિયમોનો એવા વધારે હોય કે પછી કવિ લેખકો એને વધારે લાડ કરીને આપણા સુધી પહોંચાડે છે.
આપણે સૌરાષ્ટ્રની બોલીની વાત કરી તો સૌરાષ્ટ્રની બોલીનો એક નમૂનો આપણે સાંભળીએ. ભાર્ગવભાઈ તમે સૌરાષ્ટ્રના છો તો સંભળાવો. બિલકુલ બેન, હું સૌરાષ્ટ્રનો છું, ભાષાવિદ નથી હું, પણ હા, અને લગભગ મારો ઘરો 12-13 વર્ષથી સૌરાષ્ટ્ર સાથે છૂટી ગયો છે, પણ બોલી સાથે તો છૂટવાથી રહ્યો. અમદાવાદ આવ્યો ત્યારે મારી બોલીને કારણે થોડી ઘણી હું મજાકને પાત્ર બનતો હતો, ત્યારે મને એવું જ લાગ્યું અને મેં પછી શુદ્ધ ગુજરાતી બોલવાનું શરૂ કર્યું. પણ એક નાનકડો પ્રસંગ હતો, બહુ વખત પછી મારો એક મિત્ર છે જેનો જન્મ અમદાવાદમાં થયો છે, અમદાવાદમાં ઉછળ્યો છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે, અને એટલું દેશી ઠેઠ દેશી કાઠિયાવાડીમાં એ છોકરો બોલે છે કે મેં કીધું ભાઈ આમ કેમ, એટલે એને ફોન કરીને કે ભાઈ આપણે મળીએ, હાલો ને આપણે ક્યાં પાડા ભાવા, હાલો ભેગા થાય, સીધી આવી રીતે વાત કરે. એટલે મેં કીધું આવું કેમ, તું તો અમદાવાદમાં રહ્યો છે, એના મમ્મી પપ્પા કાઠિયાવાડના ખરા. તો એણે મને સરસ વાત કરી કે 10મા ધોરણમાં આવ્યો ત્યારે હું બહુ કન્ફ્યુઝ થઈ ગયો કે સ્કૂલમાં ઇંગ્લિશ બોલવાનું, અમદાવાદી મિત્રો સાથે જુદા પ્રકારની ગુજરાતી બોલવાની, ઘરમાં કાઠિયાવાડી બોલાય, ટીવીમાં જોઈએ ભાષા જુદી, તો આમાં હું ક્યાં, હું તો બધાની વચ્ચે અટવાઉં છું, મને મજા કેમ આવે છે, મને મજા આમાં આવે છે. એટલે એ ભાઈ પોતાના ક્લાયન્ટ્સ હોય કે કોઈ પણ એની સાથે આ જ રીતે કાઠિયાવાડીમાં વાત કરે છે. એટલે પછી મને લાગ્યું કે થોડુંક મારે મારી બોલી તરફ થોડુંક પાછા ફરવું જોઈએ. અને સરે બહુ સરસ વાત કરી કે સૌરાષ્ટ્રમાં 4 જે પ્રકાર પડે છે એની વચ્ચેના બોલીઓના ડિફરન્સીસ તો કદાચ હું નહીં કહી શકું કે એવી રીતે અહીંથી રજૂ નહીં કરી શકું કે એક્ઝેક્ટલી શું ફરક પડે છે, પણ બોલીમાં માત્ર બધા શબ્દ ભંડોળો જુદા નથી પડતા કે ઉચ્ચારણ કે લેખા, એ સ્થિતિ એ સાથે કદાચ વાત કહેવાની રજૂઆત છે કે કોઈ પણ વાતનો એંગલ છે, ટેક છે, એના પર જે લેવાય છે અપ્રોચ છે એ પણ બહુ જુદો પડે છે. થોડા સમય પહેલાં મારે રાજકોટ જવાનું થયેલું, મારી સાથે મારા એક મિત્ર હતા, એ પણ સૌરાષ્ટ્રના પણ અમદાવાદ તેમ રાજકોટ ગયા, અમને એક મિત્ર ત્યાંનો રાજકોટથી અમને મળવા આવ્યો. એ મારા મિત્રનો મિત્ર હતો, અમે જરાક વાર ઊભા દરમિયાન મારા જે અમદાવાદથી આવેલા મિત્ર હતા એ ફોનમાં સતત બિઝી હતા. એટલે પેલો આવેલો જે ભાઈ હતો એને કે ઘેરે નત કરવા દેતા, એટલે કે હા, તો કે વોટ્સએપની ઘેરે મનાય છે, તો કે ના, તો ભાઈ ઘેર કરજે ને અહીંયા તમારી યાર વાત કર. એટલે આ જે વાતને કહેવાની રીત છે આમ કાન પકડ્યો કદાચ, પણ એ મજા છે. અને થોડીક વક્રવાણી હા ઉચ્ચારીએ છીએ અમે, કટાક્ષમાં કેવું થોડું આડી રીતે બોલવું ગમે છે. મારી પત્ની સાથે મને એજ તકલીફ પડે છે કે તું સીધી રીતે નથી કહેતો, નામથી કહેતો, ભાઈ હવે અંદરથી એ જ રીતે આવે છે, હું શું કહું. હવે હા, એ મહારાષ્ટ્રીયન છે અને એનો ગુજરાતમાં જ જન્મ છે અને ઉછેર થયો છે. એટલે શરૂઆતમાં મારે લગ્ન થયા પત્ર આવે તો અમદાવાદમાં એક કવિતા લખી હતી. બિલકુલ. એટલે એની સાથે અમારા કઝિન્સ બધા મજાક કરે કે ભાભી બધું ખવડાવ્યું આપણે એમ, બધું નહીં બધું તો નહીં બાકી છે, ગળતા પાટું ખવડાવ્યો કે નહીં, તો કે ના. હવે આના મગજમાં બેસી ગયું એટલે ઘણા સમય પછી બધા ભેગા થયા મને કે ઓલું આપણે ખાવાનું જે બાકી છે તે ખવડાવ્યું શું, તો કે ગળતા પાટું. હવે એને ખબર નહીં ગળતા પાટું એટલે શું, ખવડાવે તો બિચારી જીરવી શકે એમ નથી. એટલે આ મજા છે. તમારા બાબાએ મારા બાબાને પથરો માર્યો તો બીજા કે લાગ્યો, તો કે ના જરા ખાટું રહી ગયો, તો એ મારો નહીં, મારો હોય તો આંટી જ દઈ ગયો. એટલે આ બીજા જ છે બોલીનો, મારો નહીં મારો તો આટી દે, મને નિશાન ચૂક ના થાય કેમ, અચ્છા તમારા મારે એટલે સામે વાળે સમજી લેવાનું કે કોની વાત થાય છે. બીજી વાર સંદર્ભ એવો આવે કે એ બાબતે તમારા બહુ સારા છો, મારા તો એક એવા તો સમજે જ નહીં, અહીંયા પતિનો સંદર્ભ છે પાછો, પણ સમજી લેવાનું કે તમારા કોણ ને મારા કોણ. એટલે દરેક બોલીને મારી પાસે એક્ઝામ્પલ નથી, પણ તમે બધાએ સાંભળ્યું ને વાંચ્યું હશે જે આપણા મૂર્ધન્ય કવિ સૌના ગમતા શ્રી રમેશ પારેખ, એમણે આ ડાયલેક્ટમાં થોડું ઘણું કામ કર્યું છે અને આલા ખાચર નામનો એમનો કાવ્ય સંગ્રહ છે એમાં ઘણી બધી આ કાઠિયાવાડી શૈલીમાં એમણે અછાંદસ રચનાઓ કરી છે, એમાંની એક તમને સંભળાવું. ખાટલીનું વાણ અમથું અમથું જોડો ખાઈ ગયું, હાડું બાયલું કા બાપુના વજન લાગ્યા, ઠકરાણાના અણગલા લાગ્યા, ભાયાતુની નજરું લાગી, કોના પેટમાં તેલ રેડાણા, બાપુના ને ખાટલીના સદેવંત સાવડીગા જેવા હેઠ કોનાથી નો જીરવાણા, ફાટો મોઢામાંથી ફાટો, બાપુએ હાથ લગી મોટા મન રાખ્યા તૈયાર, નીકળ દાતરડા જેવું વાણ ને એ બાપુની ખાટલીમાં, બીજા વાણના દુકાળ હતા બાપુને, ભાઈ આ તો રજવાડું ને બીજાના સુખે દુઃખ સુખી ને દુઃખે દુઃખી, એટલે પૂછો પૂછો કે વાણ અચમચું તું ત્યારો હારો હારો કોણ અચમચું કાયમ, બાપુ કે બીજું કોઈ,
વાણે આંચકા ખાધા ત્યારે કોણે આંચકા ખાધા છે કાયા બીજાએ કે બાપુએ તોય આવા ખૂટલ વેડા બાપુ હારે લબડીને ઘોડિયાને ખોઈ જેવું થઈ જવાનું બાપુ તો સમજર બેટા છે બોલા છે કે વેણ છ મહિનાનું છોકરું એમ મૂંગા મૂંગા હિચક ને રેસ કે ની માલી પા રે ગધના વાણ તને જરાય અરે રાટી ન થઈ શરમ નો આવી બાપુને આવું ટચક્યું કરી બેલતા અરે રે તને ક્યાંથી ખબર હોય ખૂટલ ધણીને ટચક્યા થયા ને ગોલકીના તને તો મનમાં નથી ભગલો રાત કે બાપુ આ તો કેળનું ટચક્યું કથોરાનું તો બાપુ ગરજ્યા ત્યારે સમજીશ ડફોળ મરદના રોગ થાય મરદને બાયુને નહીં બાયુને ટચક્યા ન થાય બે ચોટી ખસી જાય સમજો ભગલો કે હશે બાપુ લાવો તેલ જોઈ જાય બાપુ તો ભઠ્યા આપણે તેલના ક્યાં દુકાળ છે પણ તેલ હલમાં હળવાન ચોડાવે આપણે નહીં તું તારે પૂરેપૂરું જોઈ તે ભગલાએ સારી પટ ચોડ્યું એનો હાથ જ જમ જેવો ચપટી વગાડતા તો ટચક્યું હારું ગાંડું તૂર વકર્યું બબ્બે દીના વાણા વાયા છે ભગલો રાત આવી આવીને ખબર્યું કાઢી જાય છે ગામમાં સોપો પડી ગયો છે ગઢ જેવો ગઢ નિમાણો થઈ ગયો છે પણ બાપુએ ટચક્યાને મચક આપી નથી હો રાતને દી સાબદા ને સાબદા જાગ્યા જ ભણની જેમ અરે ડણકું દીધીશ ડણકું ઊભા ઊભા આવી મરદાનગીની ને મોરચાની વાતો બે બદામમાં ભગલો શું જાણે પાદરો ખાડો લઈ આવ્યો દાતરાણી બાઈ પાસેથી દવા કે લ્યો બાપુ દવા સુવાણ થશે બાપુના તો રૂવાળા આવડા થઈ ગયા દવા પેલા ઊભે ઊભા વેતરાઈ જાય હુંકારો કર્યા વિના ને વેતરી નાખીએ એ માયલા અમે બાયડી પાસેથી દવા લઈએ ફટશે તને બાપુની આંખીઓમાં ખુન્નસ જોઈને ભગલાના તો પોતિયા પડી ગયા એ ભાગ્યો ઊભી પૂછડીએ પડીકીનો ઘા કરીને પડીકીનો કાગળ ઉખડી ગયો છે પડ્યો પડ્યો બાપુ તિરસ્કારથી જુએ છે બે સફેદ ટીકડીયું બીકની મારી અડોઅડ સંતાણી છે કાગળની માલિકા સાંજરે ભગલો રાત ડોકાય છે બાપુ કહે છે પહેલેથી કેવું તું ને ડફોળ કે પડીકીમાં ગોળિયું છે ગોળિયું ગોળિયું તો મરદ જ ખાય પછી બંદૂકની હોય કે દવાની હું સમજાશ અમને તારી બે બે ગોળિયું ખાધીશ અડધી રાતે આમી છાતીએ ચતુરભાઈ તમે અમને એ કહો કે ચરોતરી બોલીની ખાસિયત શું છે તમને બોલીની એક વાર્તા કહીશ એટલે તમને સીધી ખબર પડી જશે કે બોલી કેવી એક ગામમાં એક મોચી રહેતો હતો બહુ પૈસાદાર મોચી કોઈનું સાંભળે નહીં કોઈને બોલાવે નહીં અને પૈસાનું અભિમાન એટલું કે કોઈને પૂછે નહીં એટલે બધા મોચીઓ ભેગા થઈને કહ્યું કે હારું આ મોચકું આપણને ગોઠતું નહીં એને રાગે પાડવું પડશે એટલે એની ડોસી પેલા મારા જેવો કહે છે મણિલાલ જેવો કે એટલે ભાઈ હમણાં ઉતાવળ ના કરતા પ્રસંગ આવશે એટલે હું તમને કહીશ એને નાથ મળી ગાલવાની મારી જવાબદારી એટલે એની ડોસી મરી ગઈ એટલે બધા કહે છે કે ભાઈ એને સ્મશાન યાત્રા નહીં જવું તા પેલો માણસ કે ભાઈ સાહેબ મોતની આપણે બલાજો પારવો પડે એટલે આપણે બારી આવીએ પછી પેલો મોચી કે મારે તો 84 કરવીશ એટલે પેલો જે માણસ હતો ને એ કહ્યું કે 84 કરવામાં એને લખતો તો આવડતું નહીં એટલે આપણે લખવાનું છે તમે લખી લેજો પછી હું છેલ્લે એક કહું એ લખજો એટલે પેલા બધી ચિઠ્ઠીઓ લખી અને હું છેલ્લે લખ્યો કે અમે મોચી તમે મોચકો અમે મોચી તમે મોચકો મોચી મોચા મોચ સંપત હોય તો આવજો ને કરજો કોચા કોચ બધા મોચી આ ચિઠ્ઠી વાંચી કે મારો બેટો એ મોચી ને આપણે મોચકો પૈસા હોય તો આવજો ને કરજો કોચા કોચ એટલે કોઈ જયું નહીં એટલે અમારો પાટીદાર છે ને દુનિયાના બધા છેડે પરે હોય પણ અંગ્રેજી ફટાફટ બોલે પણ જ્યારે પાટીદાર ભેગો થાય એટલે કે અલે આ રમણીયા મારા હારે ક્યો જ જોતો તઈ દરાઈ દેખાતો નહીં અમારા ચરોતરમાં નાન્યતર ભાષી બહુ બોલાય મારા બાપની કિંમત નહીં એટલે કહેતો હોય કે અરે આ પેલું નૈડું કોનું ફરે પેલું નૈડું કોનું ફરે ત્યાં કહેતો સીવા ધોરીનું મારા હારા એટલે પાટલું નહીં ખોડીબારું કે હવે ખોડીબારું પહેરીને આગી પાછી થયા વગર આ પીરાવવામાં અમથી બમથી આગી પાછી થઈ ગઈ એટલે મારું મન ના હોય મારા બાપનું મન ના હોય પણ દિલના બહુ ગોળા હવે આ જ ચરોતરી ભાષામાં મેં કવિતા કરી છે દરેક મારા ગામમાં વસતી દરેક જ્ઞાતિની કવિતા એમાં એ કવિતા હું જીવલા સાથે સંબોધિત કરું છું જીવલો એટલે આત્મા
એની માસ્ટરની કવિતા તમને સંભળાવું. કલ્યા જીવલા હું એટલે માસ્ટર રૂપે પંથુજી, કલ્યા જીવલા હું એટલે માસ્ટર રૂપે પંથુજી, જ્યારથી મારા પર માસ્ટરનું લેબલ ચોંટ્યું છે ત્યારથી મારી નાત જાત કુળ ગોતર ગોમ ગરા બધું એક ઝાટકે બોહાઈ ગયો ને પગથી માથા સુધી માસ્ટર બની ગયો. માસ્ટર 24 કલાક મારામાં માસ્ટર પૂરું ચડી ઉતર કરતું હોય, અમારો ચોકો જુદો ને અમારી જમાત જુદી, કક્કો ને બારા ખડી જીવલા એ મારા હાડપો હરો, અમારા લોહી ને ચારો તો એમાંથી નેકરશે ગળિયો ને પલાકો, રફે દફે વેરેલા એકડે થી હો સુધીના વકડા, ચાકનો કરશી છેરંટો, એકાદ બે ડસ્ટર ઓકળી ટોકળી ને કાગરિયા, પગાર વધારો અદલી બદલી ને ચડતી પડતી તુમારનો ભોર, લિસ્ટ ઓફ નો રજીસ્ટર ફાટલા નકશા છોકરોનો ઘોઘાટ, નીત હવારે ગવાતી એક ની એક બે ડંગી પ્રાર્થનાના પડઘા, ઘંટના ટકોરા તુસનના તણાવાણા મહિએ મહિના ડખાટા ગોમ કપાટા, ટેબલ પર નોછેલા ટોટિયા અધમણ હોમ ને નવટોક પગાવો. જવા દે જીવલા એક વાર ભૂલથી આ માસ્તર નામની ગણાતીના મોટલાનું પાણી પીને બટલાયા એટલે ખીલ ખલાસ, આખો જન્મારો એ આલમમાં મને કમાને ટણપાતા રહેવાનું. પછી માસ્ટર શું કહે છે કે અમારો ધંધો જીવલા આ ઉકેડા જેવો જગદો, જગદો એટલે છોકરો, કે ઉકેડા જેવો જગદો ને ભણતરની નાત ગાલીને પલોઠવાનો, શિસ્તની હોટીઓ મારી મારીને મોણાના બીબામાં ઢારવાના, દેશ નેતા ને મહાપુરુષો પેદા કરવાનો અમારો નેકો ઠેકો. જીવલા જેટલી વાર એમ થાય કે લાયા માસ્ટરપણાના દંભી બુરખાને ઉતારીને હરગાઈ મેલી એ લપચૂડમાંથી છૂટી જાઉં, પણ 24 કલાક અમે માસ્ટર છીએ ના અથોડા અમારા પર લોક જીતતા રહે એમાંથી ભારેક થવા હરતો જીવલા આ જાત વગાડી નવા ચહેરે ઉભવું પડે. આગળની વાત જુઓ કે જીવલા ચપટી ભૂખ ને પાપડી હારું વગોવી ગયેલી અમારી જાતને ગહાતા ચોકની પેટ ગહાતા જવાનું ને લેસણ પતી ગયા પછી પાટિયા પર લખેલા અક્ષરની પેટ કોકદાળો ભોગી જવાનું. તમારે ત્યાં મોટાભાઈ કહેવતમાં બહુ કે હવે સરકારી માણસ હોય તો એના માટે અમારા ચરોતરમાં કહેવત છે કે એને તું સાલ લાલ્ય લૂંટી લોકો તુવેરો મફતદાર લાકડો બચલો બાપે નટલો ખાય પર શંકરીઓ ફરવા જાય. મારા જેવો બહુ બોલ બોલ કરતો હોય કે એટલે જણાવ મારા હારા એક બોલ પાણી નાખી મહીસાગરમાં ઘોડાપુર લાવવા, અને લાખના 12,000 કરતા હોય તો કે એને તો શું મારો હારો ધોત્યો પાણી લગોટ કરાવ્યો હશે, વજ્યા ઘરમાં ડોહો લાડકો, આ તો કઈ કહેવાય નહીં, આ તો પથારી કરવા હુવાર હવાર કરીએ તો હુઈ જવાનો વારો ના આવે પૈસા, આ તો જેવા ભાઈના પોંક એવી બોલની પાપડીઓ. પણ નસીબ પોંકો હોય ને તો ઘોડા પર બેસીને જતા તોય વાતું લાત મારે. એટલે ભાઈસાબ આ અમારી ચરોતરની આ બધી પ્રથા છે અને ઘણી બધી કહેવતો છે, પણ નાનો માણસ હોય અને બહુ મોટો થઈ જાય ત્યાં ડાયજેસ્ટ ના કરે તેના માટે છે કે માં ખાતી આછું પાતરું બાપ ખોતો ડોક છોડી એનો છોકરો ઘડિયાળ છોડી એ વાત થોડી. પછી આવી બધી તો ઘણી બધી કહેવતો છે. મેં 15 વર્ષ ખેડા જિલ્લામાં ફરી અને 2,035 કહેવતો ભેગી કરી છે, એનું પુસ્તક મારી પાસે છે અને ઓનલાઈન છે. થેન્ક યુ. આપણે સૌરાષ્ટ્રની બોલી સાંભળી, પંચમહાલની બોલીનો આપણને થોડોક અનુભવ થયો, ચરોતરીની હમણાં મજા માણી, તો મહેસાણાની પરિસ્થિતિ શું છે? ધારો કે મહેસાણાનો કોઈ યુવક પ્રેમમાં પડે તો એ શું કરે? એ હું તમને ચોક્કસ કહીશ, પણ પહેલાં સૌથી તમારાથી શરૂ કરું. અદિતિબેનની હું જરા ઓળખાણ આપી દઉં તો એ આમ બહુ આમ સાહસિક, ઘણા સાહસિક. એવા પ્રયોગો કરીને રિસ્ક લેવું કે અત્યારે જયારે કોમેડી ને એ બધા નાટકો ચાલતા હોય ત્યારે સાહિત્યના નાટકો ચલાવવા, તો સાહસ એમનામાં ખરું, પણ આટલું બધું સાહસ એ કરશે કે લિટરેચર ફેસ્ટિવલમાં કોઈ એક પટેલને ઇન્વાઇટ કરે, પણ પટેલ ને હા એટલે પટેલની મેજોરિટી છે આજે, અને ભાઈ ત્યાં બેસવાની જગ્યાએ એમને સ્ટેજ પર બેસાડે કે આવો અને તમે બોલો.
એટલે આમ તો અમારે આમ લિટરેચર સાથે મહેસાણાને આમ બહુ લેવા દેવા નહીં. અમારે જોયું કે અમે ભલાને અમારું ખેતર કર્યું. મહેસાણા ભાષા વિશે કહું તો એવું કહેવાય કે કડવાશ, અતિશય કડવાશ, કર્કશ, અવ્યવસ્થ, અનૌપચારિક, આ બધું એ આ બધા શબ્દો અમારા મહેસાણામાં નથી વપરાતા. આ બધા બહુ શુદ્ધ શબ્દો છે, મહેસાણાના શબ્દો નથી. પણ આ બધા શબ્દોને ભેગા કરો, એક ડબ્બામાં મૂકો અને સ્ટીવ અને જ્હોન નામના બે ભાઈઓને ડબ્બામાં પૂરી દો 6 મહિના માટે, અને જો એમાંથી બહાર કાઢો તો એ સતીશ અને જયંતિ થઈ જાય. અને એમને પૂછો કે ક્યાંના, તો કે મહેસાણાના. આ બધું ભેગું કરો તો. અને આમ આમ કડવાશ પાછળનું પાછું એવું કોઈ ખાસ કારણ હું ઓબ્ઝર્વ કરતો હતો, કારણ કે આ સાહિત્ય શોધવાનો પ્રયત્ન કર્યો. મેં કીધું મહેસાણી ભાષામાં બહુ સાહિત્ય લખાયું હોય એવું તો મને આમ સૌમ્ય જોશીની પેલી કવિતા આપી જેઠો ભરવાડ એ તમને મગજમાં આવે, પણ બીજું આમ કંઈક ખાસ મળે તો ભાષાને લગતું તો મારે શું કરવું. તો હું ઓબ્ઝર્વ કરતો હતો. મેં કીધું કે આ ભાષા મહેસાણાના લોકો છે ને એ બહુ આમ ચોખ્ખા. આમ સૌરાષ્ટ્રમાં ઘણી વાર આમ તમને થોડીક આમ ફોર્માલિટી જોવા મળે કે મીઠાશ, કે અમારા ત્યાં એવું કે આમ તમે મહેમાન આવ્યા હોય ને જમીને ઉભા થાય તો સૌરાષ્ટ્રમાં કદાચ એવું પૂછે કે પેટ ઠર્યું, આવું પૂછે. અમારે ત્યાં કે રેદું ભરાયું, રેદું એટલે પેટ, એમ ભરાઈ ગયું ને, ભૂલ થઈ ગયું ને, બસ બસ કામ પૂરું એમ રેદું. એટલે આવું આમ માણસ જ કડવું, કટ ટુ કટ, એને બહુ ફોર્માલિટી સાથે લેવા દેવા નહીં. અમારે આમ સભ્યતાને 234 કિલોમીટર દૂર. એટલે વિચારતા હતા કે ભાઈ આ કેવી રીતના આવું હશે. તો ત્યાંની પ્રજા છે ને બહુ મહેનતું. આપણે ચરોતરમાં ઘણી વાર આમ જોવા જાઓ ને તો આમ તમાકુની ખેતી થાય, કે સિઝનલ ખેતીઓ કરે, કે ક્યાંક કોઈ ડાંગર વાવતું હોય તો 3 મહિનાની ખેતી કરીને પછી નવરા થઈ જવાનું. ત્યાંના લોકોને ટેન્શન થઈ જાય, મહેસાણાના લોકોને, કે એક વાર ખેતી કરી પછી નવરો બેઠો નખો દ્વારશે, પછી શું કરવાનું. તો એ લોકો સિઝનલ ખેતી ના કરે. એટલે સિઝનલ ખેતી એટલે એક સિઝન પૂરી થઈ જાય ને પછી તરત બીજી સિઝનમાં જે ખેતી થતી હોય ને એવી ખેતીઓ પસંદ કરે, ભલે પૈસા ઓછા હોય, કારણ કે એમને મહેનત કરવાની. પણ પાછું એવું મહેનત એવું નહીં કે મહેનત ખેતરમાં જ કરવાની હોય, બીજે ક્યાંય કરવાની હોય તો પાછું થોડું દૂર જતું હોય. એટલે આમ ભાષાની વાત કરો તો તમારે ક્યાં પૂછવું હોય ક્યાં, તો તમારે ક લેવો પડે અને અડધો કરવો પડે. ક અડધો, પછી ય, પછી એને કાનો અને એની ઉપર અનુસ્વાર, ક્યાં આવું થાય. મહેસાણાવાળા કે ચો, શોર્ટમાં બતાવી દે ચોંક. તમારે એમ પૂછવું કેમ, તો કે ક પછી એને માત્ર કે અને પછી મ, એટલે આમ આડો અવળો કરો, કે કરવું પડે અને પછી મ કરવું પડે. એમ કે ચમ, સીધી ને સરળ. હું કાના માત્રના બહુ ઉપયોગ કરી લેવાના. એટલે આમ અહીંયાની વાત કરું તો જો મારે આમ સીતાંશુ યશસચંદ્ર બોલવું હોય, હા એટલે હું એ જ કહું, હું સીતાંશુ યશસચંદ્ર બોલું તો હું કોની વાત કરું છું તમને સમજાઈ જાય. તો પછી મારે સીતાંશુ યશસચંદ્ર આટલું બધું કરવાની ક્યાં જરૂર છે. આટલી મહેનત એના કરતા ખેતરમાં કરું તો 3 જણ વધારે ખાશે. આવી ચોખ્ખી ગણતરી. એટલે અમારે ત્યાં મહેસાણામાં 3 જ સ છે, સ સ અને સ, આનાથી વધારે બીજા સ નહીં. આટલી આટલી બધી કડવાશ હોવા છતાં બી એવું કહેવાય કે મહેસાણાનો જે માણસ છે ને એ બહુ ચોખ્ખો છે. એને જે દેખાય ને બસ એ જ એ બોલી નાખે. એને જરાય કોઈ ચિંતા નહીં કે એને ખરાબ લાગશે કે નહીં લાગે. કે મારે બી ડિસ્ક્લેમર મારવું જોઈએ આવ્યા પહેલાં કે ભાઈ કોઈ કોઈ પરપ્રાંત મહેસાણાવાળાને તો ખરાબ લાગવાનું જ નથી હું જે બોલી છે, પણ પરપ્રાંતના કોઈને આમ અતિશયોક્તિ થઈ જાય આમ ભાવનાઓ તરફ તો એને કંઈ ખરાબ ન લાગે મારી ભાષા માટેનું. એટલે આમ ડિસ્ક્લેમર લખીને આવેલો. છતાં પણ એવું એ જે કડવાશ છે એ માત્ર સમાજનું આમ પ્રતિબિંબ છે. એટલે જ્યારે તમે એવું ઈચ્છો ને કે મહેસાણાની ભાષા એકદમ મીઠાશવાળી થાય તો ઈચ્છા માટે સમાજે પોતે સુધરવું પડે. આટલી ગણતરી. હવે મહેસાણામાં અમારે પટેલ 70% અમારા પટેલો, અમે ગણતરી બાજ કરવા પાછા બધા મહેસાણાવાળા, એમની ગણતરીઓ બહુ ચોખ્ખી. એટલે તમે જોજો મહેસાણાના કોઈ પણ એટલે તમારી ગુજરાતની કોઈ પણ સ્કૂલ હોય ને એમાં ગણિત અને વિજ્ઞાનના માસ્તર હોય ને તો એ મહેસાણાના જ હોય. આટલું ખરું એમ. અને એવા જ પટેલ અમારા પ્રેમમાં પડ્યા. હવે મહેસાણા બાજુ આમ પ્રેમ શબ્દ કેટલો દૂર લાગે ને, તો પ્રેમને મહેસાણાને શું લેવા દેવા. તેની ઉપર એક કવિતા છે, મેહોણા મેહોણા વાગોળે રાખી મોથે લઈને ફરતા તા જિલ્લો, મેહોણા મેહોણા વાગોળે રાખી મોથે લઈને ફરતા તા જિલ્લો, પ્રેમમાં સેજ કોક વોકું પડ્યું ને આખો પટેલ પડી જો ઢીલો. મેં કીધું પ્રેમ કોઈ આપણો કોમ છે,
મેર કહું છું આ બધી શાલ. મેં કીધું પ્રેમ કોઈ આપણો કોમ સલ્યા, મેર કહું છું આ બધી શાલ. ધંધો કો ખારો હોધી લે ગોડા, કો તો પાવડો ને કોદાળી જાલ. નોમ ઓમ કોતર્યો પેપડીના ઝાડે એક નહીં દાદા વાર. નોમ ઓમ કોતર્યો પેપડીના ઝાડે એક નહીં દાદા વાર. ઈના કરતો પેલું ખેતર જો ખોતર તો આવત કોક ભલી વાર. શેન્ટી તે મૂળચો શોભા પટેલ ને, શેન્ટી તે મૂળચો શોભા પટેલ ને મૂઢું હા ઉતરેલી કઢી. ગોમનું નોમ બોમ હોભળ્યું નતું તણ ચાલુ બસે ચમ ત્યાં ચડી. આ પ્રેમની વાત છે, પ્રેમનું નામ સાંભળ્યું ના હોય ને આમ તમે આમ ચાલુ બસે ચડી જાઓ એવું મહેસાણામાં કરાય નહીં. જનાવર આશે જોણી તું હોત કોઈ ગઈડું આવીને કોત. જનાવર આ પ્રેમ નામનું જનાવર સેજ જોણી તું હોત તો કોક ગઈડું આવીને કોત. બારાખડીની તો પૈણી નોખી છે તાર પ્રેમનું એ મેહોણી હોત. લાગણીઓ રાખો ના નહીં, લાગણીઓ રાખો આ પટેલ લોકો એવું કે, લાગણીઓ રાખો ના નહીં પણ ચોક બની બેઠી છે લાય. કોમ આપણું છે ભાઈ પેટ ઠારવાનું, કોમ તો એને પ્રેમ જ કહેવાય. આપણે મડી ભાઈ તમને પ્રશ્ન છે કે તમે પટેલ છો એટલે પંચમહાલ ચતુરભાઈ ચરોતરના આ મહેસાણાના, તો આ ત્રણેય કમ્યુનિટી એક છે પટેલ, પણ ત્રણેય ભાષાની વચ્ચે વૈવિધ્ય, ત્રણેય બોલી વચ્ચે વૈવિધ્ય છે, તો એની પાછળના કારણો શું? બાર ગાઉએ બોલી બદલાય એવું જે આપણે ત્યાં કહેવત છે એ કારણ છે કે પછી ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ એ બધું પણ બોલીઓને બદલવામાં એ વિસ્તારને ડિસ્ક્રાઇબ કરવામાં એનો પણ એક કોઈ ભાગ હોય છે? આજની વાત કરીએ તો આજે આ બધા પરિબળો છે, પણ એક જમાનો હતો જ્યારે આવા કોઈ પરિબળો બહુ કામ નહોતા કરતા, ત્યારે વાહન વ્યવહાર નહોતો આટલો બધો, એટલે ત્યારે આપણે કહેતા કે બાર ગાઉં એ બોલી બદલાય. આજે તો રાજકોટની કન્યા સુરત જઈને સાંજે પાછી આવી જાય રાજકોટ, એટલે ભાષા બહુ જલ્દીથી ભૂસાતી જાય, લોકભાષા ભૂસાતી જાય. જેમ કે ચરોતર અને પંચમહાલની વચ્ચે બહુ અંતર નથી, પણ પંચમહાલમાં બધી બહેનો 8-10 ઊભી હોય તો બધી ઊભી છે એમ સાદું વાક્ય આવે કે બધી બહેનો ઊભી છે, પણ ચરોતરમાં આ વાક્ય બોલાય તો બધ્યો ઉભ્યો હત્યો. એટલે દરેકને બહુ વચન કરે બધ્યો ઉભ્યો હત્યો. ધાર્મિક તો ભરતીઓ ન હત્યો ત્યારે કેમ કહેવામાં કે તાણની હોભળતી નહોતી. કહેવતોના કારણે, રૂઢિપ્રયોગોના કારણે ભાષામાં એક જાતનો અસર પ્રભાવક બિંદુ ઊભા થાય એમાંથી, એટલે જ્ઞાતિ પ્રમાણે ભાષા આવે. પંચમહાલમાં તમે કોઈ એક જ ગામમાં જાઓ, કોઈ પણ ગુજરાતના કે બોલાતી ભાષામાં જાઓ તો દરેક જગ્યાએ જુદી જુદી હશે. પટેલોની ભાષા થોડી જુદી હશે, ઠાકોરની જુદી હશે, ક્ષત્રિયોની જુદી ભાષા હશે, એમ ભાષા ઉપર વર્ણોનો પ્રભાવ છે, ભાષા ઉપર વર્ગનો પણ પ્રભાવ છે. વકીલો બોલતા હશે, ડોક્ટરો બોલતા હશે તો એની જુદી સ્લેંગ હોય. જેમ કે વકીલની ભાષામાં કોઈ દિવસ માણસ નહીં આવે, અસીલ આવશે ને, ફરિયાદી આવશે ને, એવા બધા મજબૂર આવશે ને, એવા બધા શબ્દો આવશે જ્યારે એમાં માણસ છે જ નહીં કોર્ટ કચેરીમાં, એ પ્રકારની ભાષા આવશે. એટલે ભાષાના અનેક રૂપો છે. કોઈ ગુજરાતી આપણે એક જ ભાષા કહીએ, એની ચાર બોલીઓ કહી, એની આપણે 16 કહીએ તો પણ ઓછી પડે, ડઝન નહીં ડઝન બધ 500-700 બોલીઓ ગુજરાતમાં હતી એક જમાનામાં. એટલા બધા લોકો જુદી જુદી ભાષા બોલતા, એટલા બધા ગીતોનો પણ પ્રભાવ હતો જુદો. જેમ કે અમારા ત્યાં કોઈ આછકલાઈ કરે, વાત વાતમાં બહુ અભિમાન કરે તો એમ કહેવામાં આવે કે ઊંચી ને પાછી ઉકઈડે ચડી, એમ કહેવામાં આવે, અથવા મૂળે કારેલી કડવી ને પાછી લેબડે ચડી. તો આને માટે ચરોતરમાં એક જુદી કહેવત છે કે ભાઈ ઉમરાના જીવડા અભલું ભાળ્યું, એટલે ઉમરાનું ફળ પડે એમાંથી જીવડું નાનું નીકળે, 2 મિનિટ જીવે પણ એને થાય કે હું મેં તો આપલું ભાળ્યું. એટલે આમ કહેવતો
થી પણ એનો પ્રભાવ બદલાય. રીત રિવાજોમાંથી ભાષા આવેલી છે, ભાષા પ્રાદેશિક સંદર્ભમાં આવેલી છે. પંચમહાલમાં સે બોલાય છે, એનું કારણ મૂળ રાજસ્થાનનો પ્રદેશ નજીક છે એટલે. પણ એક સાદું ઉદાહરણ આપું કે રાજસ્થાનના ત્રણ પટ્ટાઓ એટલે એક મારવાડ જે છે એ મારવાડીમાં હ બોલાય છે, એની અસર પાલનપુર બાજુ વધારે છે. બીજી બાજુ જે મેવાડી ભાષા છે એની અસર પંચમહાલ અને સાબરકાંઠા ઉપર છે. અને એ જ રીતે ભાષાનો ત્રીજો પટ્ટો છે, એ ત્રીજા પટ્ટાની દક્ષિણ ગુજરાત તરફ અસર છે. દક્ષિણ ગુજરાત છે નહીં પણ ભરૂચ સુધીના ભાગમાં અસર છે. એટલે આદિવાસી પટ્ટાઓમાં ભાષા જુદી છે, શહેરી પટ્ટાઓમાં ભાષા જુદી છે અને ગામડાઓમાં જુદી ભાષા છે. આમ એના અભ્યાસો થયા એટલે બોલીઓને એક બીજું રૂપ આપ્યું છે કે સામાજિક બોલી કહેવાય. એટલે પટેલોમાં જુદી કહેવત હોય, હરિજનોમાં જુદી કહેવત હોય, વાડિયાઓમાં જુદી કહેવત હોય. એટલે ભાષા બહુ સમૃદ્ધ બને છે. ચિંતા કરવાનું કારણ એ જ છે કે ભાષાનું આવું વૈવિધ્ય જતું રહેવું ન જોઈએ જે આજે જતું રહેવા બેઠું છે. આપણે છેલ્લે એની વાત કરીશું કે બોલીને કયા પ્રશ્નોનો સામનો કરવાનો આવશે. આજે બોલીઓ ભૂસાતી જાય છે પણ હજુ એ પ્રાદેશિકતા છે. સૌરાષ્ટ્રનો માણસ, સૌરાષ્ટ્રનો છોકરો વિદ્યાનગરમાંથી ભણતો અને રસ્તે વાત કરતો હાલો એમ કે એટલે અમે સમજીએ કે એ સૌરાષ્ટ્રથી આવેલો છે. અને સાબરકાંઠાથી આવેલો હોય તો તરત કે હું નહોતો કહેતો એટલે હુંને બદલે એ મું બોલે. ઈડર બાજુથી આવ્યો હોય, હિંમતનગર બાજુથી આવેલો હોય તો એ મું બોલે. અને પંચમહાલથી આવેલો હોય તો હું બોલે, હું કહેતો તો નહીં. તો આમ બધા ભેદ આપણને દેખાય અને એ ઉચ્ચારણોથી એક ગરેડ પડી ગયેલી છે જ્ઞાતિવાદ સમાજવાદ આજે ભૂસાતી જાય છે ધીમે ધીમે. અને એટલે સાહિત્યમાં સચવાઈ હોય તો બે બહેનોની વાત કરીને પૂરું કરું કે ભાષા કેવી રીતે આવે છે. તો બે પડોશી બહેનો છે, બંનેને એકબીજાને બનતું નથી, હવે કહેવું છે એને પણ કહેવાય તો નહીં. એટલે સવારે ઉઠીને પેલી પોદળા ભરે છે એના મેડીની નીચે ભેંસ બાંધીને, તો બીજી આ બાજુ પોતાની ભેંસને આમ ઘાસ ખવડાવે છે. તો ઘાસ આમ પગથી વાળતી જાય ને કે લે રણ ખા, લે ખા, ખાઈ ખાઈ ફાટી છે ને લે ખા. એ કહે છે પેલીને, એટલે પેલીને તો કઈ બોલાય તો નહીં. એટલે તમે જુઓ કે વક્રતા છે, એને કહેવું છે પેલીને પણ કહે છે ભેંસને, એની ભેંસને કહે છે લે ખા ખાઈ ખાઈ ફાટી છે ને લે ખા. એટલે પેલી તે દાડે તો કશું બોલે નહીં પણ બીજા દિવસે કે ત્રીજા દિવસે એનો વારો આવે છે એક દિવસે. અને એ પછી એની ભેંસ છોડી અને દોડતી ગઈ ને, એટલે એણે એને જે જવાબ આપ્યો ને એ પેલી ઊભીને ઊભી સળગી જાય એવો જવાબ હતો. એણે એમ કહ્યું કે લે રણ ભટકવા પેધી છે, ઘરનો ખૂંટો તો ગમતો નહીં, તને તો ડેરો બાંધવો પડે. હવે આ પેલી સળગી જાય એવી વાત એણે એને કરી. તો બંને કહે છે પોતાની ભેંસને પણ એમને કહેવું છે એકબીજાને, તો લડવાની પણ આ એક નવી રીત. એટલે આ પન્નાલાલાએ લખેલું છે, મેં મારા નિબંધમાં લખેલું છે. આવી ઘણી બધી વસ્તુઓ આવે એના લય મરોડ બહુ હોય છે. એટલે ભણતરના અભાવમાં પણ બોલીઓએ જુદું કામ કર્યું છે અને શિક્ષણ આવ્યા પછી બોલીઓ ઉપર જુદો પ્રભાવ પડ્યો છે. એ વિશે પણ થોડાક આપણે મુદ્દા વાંચીશું, સમય હશે. હા, મારે ખાસ એટલે ભાર્ગવે ઉઠાવેલો મુદ્દો બહુ અગત્યનો છે. ભાર્ગવે એમના મિત્રની વાત કરતા કહ્યું કે જ્યારે એ અમદાવાદ આવ્યા અને અમદાવાદી ભાષા એમણે શીખવી પડી અને પછી એટ વન પોઈન્ટ એને નક્કી કર્યું કે હું મારી બોલી તો નહીં જ બદલું. પણ અમદાવાદ આવ્યા પછી જ્યારે બોલી બોલતા હતા એને કારણે આજુબાજુ એમનું માન ઘટવા માંડેલું. બરાબર ભાર્ગવ, તમે એ જ વાત કરી ને? તો મારે તમને બંનેને એ પૂછવું હતું, મણિભાઈ ને ચતુરભાઈ, કે તમે તો બોલીના એક્સપર્ટ છો અને તમે તમારી બોલીને આટલું માન આપો છો, તમે ગુજરાતીમાં પણ લખો છો અને બોલીમાં પણ લખો છો, તો તમને આવા ક્યારે અનુભવ થયા છે કે બોલીને કારણે તમારી વેલ્યુ ઓછી થઈ હોય કે કિંમત ઓછી અંકાઈ હોય, કે તમે કોઈ એવા અનુભવો જોયા છે કે એટ વન પોઈન્ટ કોઈ બાળકે કે કોઈએ નક્કી કર્યું હોય કે ભાઈ હવે અમે આ બોલી તો નહીં બોલીએ પણ અમે ગુજરાતી ભાષા બોલવાનો પ્રયત્ન કરીશું, જે એમણે કહ્યું ને સુષ્ઠુ ભાષા,
કે સીતાંશુ યશશ્ચંદ્ર એવું બોલવાનો પ્રયત્ન કરીશું. એટલે બોલવાનું કૃતક ન હોવું જોઈએ. હું પોતે વર્ગમાં ભણાવતો હોઉં અથવા હું અત્યારે તમારી સાથે વાત કરતો હોઉં, હું મંચ ઉપરથી વાત કરતો હોઉં, ત્યારે મારે માન્ય ભાષામાં વાત કરવી જોઈએ. સૌરાષ્ટ્રના ઘણા બધા શિક્ષકો, ઘણા બધા અધ્યાપકો વર્ગમાં પણ સોરઠી બોલી બોલતા હોય, લખાણું, મારાથી વંચાણું નહીં, મારાથી અવાણું નહીં, એવું નહીં. તમે વર્ગમાં બોલો છો ત્યારે એક માન્ય ભાષા, પાઠ્યપુસ્તકોમાં લખાતી ભાષા, તે માન્ય ભાષા છે. અને આ અમાન્ય છે એવું નહીં, પણ એ બદલાય છે ઘણી. એટલે માન્ય ભાષામાં લખાય તે આખા ગુજરાતમાં ચાલે, માટે એ રીતે બોલાવવું જોઈએ. પણ મણિલાલભાઈ, સોરી હું તમને રોકું છું, મારો એક જુદો અનુભવ છે. હું જ્યારે આદિવાસી વિસ્તારમાં કામ કરતી હતી, એમ અને મેં ઘણા વર્ષો આદિવાસી વિસ્તારમાં કામ કર્યું છે, ત્યારે મેં જોયું છે કે એ લોકોએ જ્યારે ઓફિસમાં જવું પડે સરકારી કામે, અને જ્યારે એમને ઓફિશિયલ ભાષા ના આવડતી હોય, ત્યારે એ લોકો બહુ ખચકાય અને એમના ઘણા બધા કામો અટકી જાય, કારણ કે ત્યાં એમણે ગુજરાતી ભાષાનો પ્રયોગ કરવો પડે. અને એ જે બોલીમાં બોલે, એ બોલી પેલા લોકો જાણે નથી સમજતા, એ જ વિસ્તારના હોય છતાં એવો દેખાવાને ડોળ કરે અને એવા અઘરા પ્રશ્નો પૂછે કે પેલા બિચારા જવાબ ના આપી શકે. હવે આવા સમયે બોલી અને ભાષા બંને એટલા નડે, એ મેં મારી આંખોય જોયું છે. અને જીવન વ્યવહારમાં આવે, પણ એ મુદ્દા પરથી એ મુદ્દા પર આવું કે જે મેં કહ્યું એમ, આદિવાસી પટ્ટો કે અમુક પટ્ટાઓમાં જે લોકભાષા બોલાય છે, એ લોકોને મુશ્કેલી પડે તો શિક્ષકે ક્યારેક એમની ભાષા શીખીને પણ ભણાવવું પડે, એમને ન પહોંચે તો એ પણ કરવું જોઈએ. અને એટલે ઘણી વખત આપણે અત્યાર સુધી સરસ્વતી ચંદ્રની ભાષા ભિલોડા કે દાતાના આદિવાસીને ભણાવવાની કોશિશ કરી, આપણે એમના માટે જુદું ઊભું ન કરી શક્યા, એ બરાબર નથી. અને બીજી વાત, અદિતિબેન કહે છે એ પ્રમાણે કે જ્યારે તમે ઓફિસના કામે આવો છો, તમારે અમુક પ્રકારનું કામ કરવું છે, તો આપણા મનમાં એવો ભાવ ન હોવો જોઈએ કે એ ખોટું બોલે છે. મેં આગળ કહ્યું કે બોલી એ ઉતરતી વાત નથી, બોલી એ અશુદ્ધ વસ્તુ નથી, બોલી એક જુદી ભાષા છે, જુદી તરે છે બોલવાની. એટલે ખરેખર તો આપણા ઓફિસરે એ ભાઈઓ બહેનોને એમની બોલીમાં સાંભળવા જોઈએ, એમનો માણસ જોડે રાખીને સમજવા જોઈએ. તમે વિદેશોમાં એવું હોય છે કે એથનિક જે લઘુમતી લોકો છે એમની ભાષા, જેમ કે લંડનમાં છે તો અદમ ટંકાર બી ગુજરાતી શીખવતા હતા, પણ કોને, તો જે અંગ્રેજો છે એમને ગુજરાતી શીખવતા. કેમ? તો કે બેંકમાં ગુજરાતી માણસો આવે છે તો એમને ગુજરાતી શીખવે, એ લોકો શીખે છે એમની ભાષા. એટલે આપણે ત્યાં એ નથી થતું. અને હવે શિક્ષણ જવાના કારણે અદિતિબેન કહે છે એ પ્રશ્નો થોડા ઓછા થશે, પણ હું મંચ ઉપર મારી માન્ય ભાષા બોલું, હું મંચ ઉપરથી ઉતરીને મારા ગામના માણસ સાથે વાત કરું તો હું લોક બોલીમાં બોલી શકું, ત્યાં મને વાંધો ન હોવો જોઈએ. મંચ ઉપરથી બોલું ત્યારે મારે માન્ય ભાષા બોલવી જોઈએ, પણ એ પકડ પેલા સામાન્ય માણસ નતું છે નહીં, કેમ કે એનો વિષય નથી ને, એ કંઈ શિક્ષક નથી, એ તલાટી નથી. પણ ભાષા આ રીતે જે તે પ્રદેશમાં એ મુકાય, તમે બે દિવસના છાપામાં જોયું હશે કે ગુજરાતમાં જો અમુક બેંકો બીજા પ્રદેશના લોકોની ભરતી કરશે તો એમણે ગુજરાતી ભાષા 6 મહિનામાં શીખી લેવી પડશે. એટલે આ મુદ્દો કે બોલીઓ શીખવાનો નથી, પણ એનો ઉકેલ લાવવાનો મુદ્દો છે. અને દરેક ભાષાને બોલી તો હોય જ છે, એને સમજવાની કોશિશ નથી કરતા. આપણા લોકો થોડા હાઈબ્રો હોઈએ છીએ, એટલે એ બોલી બોલે માટે એને ઉતરતો ગણીએ છીએ. એ અનુભવ થાય ઘણી વખતે કે બોલીનો શબ્દ આવે તો કોઈ આપણા આગળ નાકનું ટેરવું ચડાવે, તો એ ભલે ચડાવે, એ અશુદ્ધ ભાષા નથી. એમ એ રીતે એને જોવી જોઈએ અને ધીમે ધીમે એને અનુકૂળ થવું જોઈએ, તો એ કામ થઈ શકે. તો પછી એનો અર્થ એ થયો કે આપણે જેમ વિવિધ ભાષાઓ શીખીએ છીએ, ફ્રેન્ચ, જર્મન વગેરે વગેરે ઘણી, ગ્રીક, એવી રીતે આપણે ઘણી બધી બોલીઓ પણ શીખવી જોઈએ. તો તમે ક્યારે બોલીનું, લોક બોલીમાં બોલાતું રામાયણ કે મહાભારત સાંભળ્યું છે? જો ના સાંભળ્યું હોય તો આજે અમે તમને સંભળાવીએ.
તો લોક બોલીમાં બોલાતું રામાયણ આપણે મેહુલભાઈ પાસેથી સાંભળીએ. આ બધા એવું કહ્યું કે અમારે આવું એવું હું નહીં બોલી શકું, કારણ કે હું એ બોલી સાથે ખાલી સાંભળવા પૂરતો જ સંકળાયેલો છું, અને એ સાંભળીને એના જેટલા શબ્દો કે એના જે એનું જે ટોનેશન છે એ એડપ્ટ કરીને એક નાનકડું કેરેક્ટર જેવું તૈયાર કર્યું છે, કે એની ઓળખ ખાલી એટલી જ છે કે અધૂરું જ્ઞાન અને ઓવર કોન્ફિડન્સ જ્યારે ભેગું થાય છે ત્યારે એ પ્રસ્પેક્ટિવ જે બદલાતા હોય છે વાતના. રામાયણ તો બધાએ સાંભળ્યું જ હશે ને, તો રામાયણના અમુક નાના નાના કિસ્સાઓ આપણે એ બોલીમાં સાંભળીએ. દશરથને એક મિસ કોલ આવ્યો, આ યુદ્ધમાં જવાનું હતું, એને યુદ્ધ લડવાનું હતું. દશરથ રાજુ આપણા રામના પપ્પા ઓળખ્યા, તો યુદ્ધમાં જવા તૈયાર થતા હતા, ગોરું ગોરું હજાયું બધું, ત્યાં કઈ કઈ કે કલા મારે આવું છે. તો રાજા કેલા ચણા મમરા લેવા નહીં જવાનું, યુદ્ધ કરવા જવાનું છે, તું ઘરમાં રોટલા બનાવીને. તો કઈ કઈ તો જીદે ચડી. દશરથ કે ભાઈ આ બહેરાને મનાવવાનું આપણું કામ નહીં, એટલે હાર બે જા, આ રથમાંથી ડોકું બોકું ના કાઢી, નહીં તો કાંઈક બાર વાર અહીં ચોટી જશે. તો કે સારું, હવે યુદ્ધમાં ડ્રાઈવર છે ને ફૂટેલો હતો, આ ડ્રાઈવરે છે ને રથના પૈડાનું ખીલો કાઢી નાખ્યો હતો. અરે ખીલો કાઢી નાખેલો હતો, ગોરું તો જાય 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 જાય, આ કઈ કઈ ની નજર પડી ગઈ. તો કે લાય ખીલો ભરાઈ દઉં, તો ખીલો ભરાવા જાય તો ખીલો તો નેતરી જો ઓગરી ભરાઈ જાય, હવે કરો તો કરા હું. તો પછી યુદ્ધ પતવાની રાહ જોઈ, દશરથ રાજો તો જોઈને ફ્લેટ થઈ ગયો, તો ખુશ થયો. કે રાની માગ માગ તને માગે આપું. રાની કે એક નહીં મારે તો તન જોઈએ, અત્યારે નહીં પછી માગ, અત્યારે તો બહુ દુખ મને કઈ ઉજે નહીં. કઈ ઉદભૂત પતાઈને બધા ઘેર ગયા, ખાધું પીધું. રાતે કે હવે માગ, તો કે ના ના હાલ નહીં, હવે આ થોડા દાડા ગયા ને બધા ટાબરિયાઓને છે ને હરણ ખાવાની ઈચ્છા થઈ. તો રાજો કે લાય લઈ આવું જંગલમાંથી. હવે રાજો એટલો તેનેન તેન એટલો તેનેન તેન ને, તો અવાજની પાછળ બાંધ છોડા ને તો આ સીધું ઘપ દઈને ઘૂસી જાય. તો રાજો તો ગયો જંગલમાં હરણ ઓધવા, તો આમ ફરો તેમ ફરો કાંઈ હરણ મને નહીં. તો થાકીને તરકે બેઠો તો ને એક બાજુ બૂર 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 અવાજ ચાલુ થયો નદીમાં. તો રાજાએ તો આંખ બંધ કરીને બાંધ જવા દીધું, સીધું ઘપ ગઈને તો ત્યાં તો અવાજ આવ્યો માણસ નો, અલીબા મારી નાખી મારી નાખ્યો. તો રાજો તો ગભરાયો, રાજો ખરો પણ જંગલમાં તો એકલો ને. તો બીકા બીકા ગયો, આ તો ઝાડની પાછળ અંતાઈને જોયું તો એક ડોસો ને એક ડોસી એમ છાતીમાં બાંધ લઈને પડ્યા હતા, પિક્ચરમાં નહીં બતાવતા પેલું શોસ લગાવીને એ આવી રીતે. ત્યાં જોરે જવા ગયો ત્યાં એમનો છોકરો આવ્યો શ્રવણ નામનો. ત્યાં શ્રવણ બાજવા માંડ્યો, તેની મમ્મી કે તું રહેવા દેલા બાન મને વાગી, તું સાનો બોલે હું એનો શ્રાપ આપું. તે કે મને મારા છોકરાથી અલગ કર્યો, તું બી તારા છોકરાથી અલગ થયે જા જોઈ લે. તો રાજો તો ગભરાયો, ઢેલું લમણું લઈને ઘેર આવીને હોઈ જો, કોઈ કઈ કહે નહીં. ના પાછા તો આમ પિક્ચર ની જેમ ટાવરિયા મોટા થતા ગયા, તા કઈ કઈ ને પેલો આંગળી નો દુખાવો યાદ આવ્યો. તો કે રાજા હવે તો મારે જોઈએ, અમારા છોકરાની જિંદગી નો સવાલ છે. તો કે બોલ બોલ હું જોઈએ. તો કે રામ નો વનવાસ કાઢો, એક નહીં 14 વર્ષ માટે. તો કે અલી રાણી તું તો યાર આવી વાતો કરે છે યાર, મારું દિલ દુખ. તો રાણી તો ના માની, તો ના માની. દશરથ કે આ ખરેખર બહેરાને સમજાવવાનું કામ આપણું નહીં ભાઈ. તે વખતે માની ગયો ને રામના કામ પગે પગે પડીને કે યાર મને માફ કરજે, માફી બાફી માંગી, સોરી બોરી કીધું, અને પછી કે હવે તારે જવું પડે એમ છે, 14 વર્ષ તો આમ નેકરી જશે, તું તાર જઈ આવી ને. તો સીતા કે મારે આવું છે. રામ કે લઈ રે ને યાર, કાલ તો પહેરીને આવી છે, થોડું ઘણું તો રે મેહમાં. તો કે ના મારા તો તમે કાં જ હું. તો કે સારું તારે હેર. તો અમારા મારા ભાઈ જેવો જ એક દિયર હતો એનો લખમણ. તો કે મારે આવું છે. રામ કેલા રે નહીં જવાનું, એક તો સીતાને માન માન સમજાય છે ને, તને સમજાવવાનું હવે યાર. તો કે સારું હેન. રામનો અચાનક યાદ આવ્યું, નાનપણમાં છે ને માટીને રમકડા બહુ મસ્ત બનાવતો. તો કે જંગલમાં ઝોંપડું બોંપડું તો બનાવી હાલ આ રહે. તો આ તો જંગલમાં ગયા, રસ્તામાં પેલી નાવરીની ને એવી બધી બહુ
વાર્તાઓ આવી હશે, તમે સાંભળી હશે, એમાં ટાઈમ બગાડવા જેવો નહીં, તો આપણે આગળ વધીએ. તો આ તો જંગલમાં બધા રહેવા માંડ્યા રાજી ખુશી. તો એક દારો રાવણની બેન છે ને સુરપંખામાં આટો મારવા નેકરી હશે, તો એને તો છે ને લક્ષ્મણ ગમી ગયો. તો કે મારો તો તારી જોડે પૈણું લાર. આ લક્ષ્મણ ને કે બાપા મારી રાની તો ઘેર બેઠી છે, મારી પત્તર રગડી કાઢ, આનું નાક જુદું કરીને કે અહીંયાથી રવાના કરો, નહીં તો રામ મને મારી નાખશે. તો સુરપંખાનું નાક કાપી કાઢ્યું ને એને તો મોકલી દીધી. સુરપંખા તો કકરાટ કરતી કરતી ઘેર જઈ રાવણને ફરિયાદ કરી, તો રાવણે તો મામા ને મોકલ્યા પીરુ હરણ બનાવીને બદલો લેવા. તો પીરુ હરણ આવ્યું, ચિતા કે મારે તો લેવું. રામ કે લા યાર આ હરણની જ રામાયણ છે, બસે કાંઈ નહીં લઈ આવ્યો. રામ કે આ લખમણ ને કહી ગયો, તાર ભાભી નું ધ્યાન રાખજે લા, હું આવું છું આ હરણ લઈને આને જોઈએ છે. તો રામ તો ગયા, તો મામા હરણે તો મિમિક્રી કરી રામની, ના બૂમ પાડી લખમણ. તો લખમણ તો પેલી કઈક લખમણ રેખા કરીને ગયો ને, એ ગયો ને ત્યાં વિમાન લઈને પ્રાઇવેટ જેટ લઈને રાવણ ઉતર્યો, અને સીતાનું બી હરણ કરી નાખ્યું આને. તો આ રામ ને લખમણ પાછા આવીને જોયું તો કેલા સીતાનું બી હરણ થઈ ગયું. આ સલમાનભાઈ બી હરણમાં જ ભરાયા હતા. પછી બધી શોધખોળ ચાલુ કરી ને આ રસ્તામાં પેલો રાવણ જતો હતો ને પેલી સમરી બમરી કઈક આઈને ભટકાઈ મરી જઈ હતી, તો પીસા પીસા ઉડ્યા તેવું કઈક હતું ને. પછી એ તો પહોંચ્યો લંકામાં, અશોક વાટિકામાં મૂકી દીધી સીતાને, કે હવે કઈક કરીશું, હવે રામ આવો તારે. અને પછી રામે અહીંયા શોધખોળ ચાલુ કરી, પછી સુગ્રીવ જોડે પાકી ભયબંધી કરી, ભાઈ જોડે બદલો લીધો, હનુમાન મર્યા ને બધું બહુ મળ્યું. અને પછી હનુમાનજીને જાસૂસી કરવા મોકલ્યા છે ત્યાં લંકામાં, કેમ કે બીજા બધા તો ઉડી શકતા નતા, હનુમાનજી ઉડી શકતા હતા. તો લંકામાં પહોંચ્યા તો એમણે તો લંકાની પત્તર ખાણી મૂકી દીધી. તા સીતાના સમજાવી બાજી હનુમાને એવું નથી કે તમે માનો હું તમને લઈ જઉં, મને ફાવશે, મને તમારો બાર બાર નહીં લાગે. પણ સીતા કે ના, મને તો અમારા એ આઈને જ લઈ જાય. તો હનુમાન તો ઢીલું લમડું લઈને આવ્યા, પણ ખુશ તો હતા, મરી તો ખરી. તો પછી રામને જઈને કીધું બધું. રામ કે એણો તારે આપણે કાંઈક કરીએ. તો હવે વચ્ચે તો આવો દરિયો મોટો દઈ, હવે કરવું તો કરવું શું. તો અંગત નામનો એક આંતી ટેન્ક હતો એના જોડે, તો અમે પુલ બનાવ્યો મોટો દઈ ને વાંદરા તો ભૂસકા મારતા મારતા ગયા. હવે એ ટાઈમમાં એ રસ્તામાં કાંઈ સેવ ઉછળની દુકાન તો આવે નહીં, ભૂખ્યા થતા બધા તો વાટિકાની પત્તર ખાડી મૂકી દીધી. તો આ બધું જોઈને વિભીષણને ખબર પડી ગઈ કે આ વૈરા ફાટવાના છે, આ પાર્ટી બદલી દઉં. આજકાલ નેતાઓ બદલત છે ને બધી, તો પાર્ટી બદલી પા બાજુ આવ્યો ને બધું ફોર નાખ્યું. પછી રાવણની રામની બહુ ડાયલોગ બાજી થઈને બધું બહુ થયું. અને પછી સીતાને લઈને ઘેર પેલું પ્રાઇવેટ જેટ લઈ લીધું રાવણને મારીને, અને ઘેર આવીને રાજી ખુશી ખાવા માંડ્યા. આ હવે મારે જવું પડશે શાકભાજી લારીએ, નહીં તો મારી કઈ કઈ ને કઈક કઈક થાય છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપણે દેવી પૂજકનું રામાયણ સાંભળ્યું. આ તમે આ રામાયણ કેવી રીતે શીખ્યા? આ એક્ચ્યુઅલીમાં એક જણ કહેતો હતો આમ ઓટલે બેસીને, ક્રિકેટ રમતા હોય બધા જોડે હોઈએ, તો એમાંનો એક આવો એને શોખ બધી વાર્તાઓ કરવાનો. તો એને રામાયણ પણ આવી રીતે એક વખત કહ્યું હતું, તો ચોંટી ગયું છે મગજ. એ તો નોનવેજ હતું જોકે, અહીંયા પ્યોર વેજ પીરસાયું છે. એટલે આ રિયલ ઘટના છે. એક મિનિટ, એમણે જે રામાયણની વાત કરી એમાં અત્યારના સંદર્ભો ભેળવીને પણ વાત કરી, એટલે માણસોને બરાબર પકડી રખાય એ માટે. પણ આપણા ત્યાં ભગવાનદાસ પટેલ નામના એક સંશોધક છે, અને એમણે આદિવાસીઓનું રામાયણ અને મહાભારત સંપાદિત કર્યું છે. અને એવા અનેક રામાયણ અને મહાભારતો પ્રજા પ્રમાણે જુદા, પ્રસંગો થોડા જુદા હોય. એમ સીતા સામે ચાલીને લક્ષ્મણ પર આળ મૂકીને ગયેલા એમ પણ સંદર્ભ આવે. એવા રામાયણો આપણા ત્યાં આદિવાસી ભાષામાં સંપાદિત કર્યા છે, એની કેસેટો પણ મળે છે. ભગવાનદાસ પટેલના રામાયણ મહાભારત, ભીલોનું ભારત અને રામાયણ છે. ભાષા દેશી ભાષાની મજા છે એવી એક વાત કરો. એક વખત હું કેની આફ્રિકા ગયો
હવે ત્યાં કમનસીબે આપણા જે ગુજરાતીઓ છે એને વર્ષો સુધી ગુજરાતમાં આવ્યા નથી, એટલે મને કહે યાર તમે આવ્યા છો તો ભવાઈની વાત તો કરો. તો મેં કહ્યું કે ખડીયો મારો ખાલી મંચપતે કોઈના ચલો તરી પાસે, કે ખડીયો મારો ખાલી મંચપતે કોઈના હાલી રોડગોળી બોલ્યા નહીં તને ટેવ છે, કે ટીલું કરતા ટાળું લાગે સુકાય તારે તરડે, કે ટીલું કરતા ટાળું લાગે સુકાય તારે તરડે, લાકડી વગર ના ફરવા જઈએ નક્કી કૂતરા કરડે મારા રોયા રજારવાની ટેવ છે, કે ધર્મનિગમ નો ઊંચો ચોરો માથે દોરી દેજા, કે ધર્મનિગમ નો ઊંચો ચોરો માથે દોરી દેજા, ખાવા પીવાનું કઈ ના મળે સુરેવાની મજા મારા રોયા રજારવાની ટેવ છે. તો એક કાકા કે ભક્તિ ની વાત કરો, આ ભક્તિ તો આપણે નહીં, એટલે મેં શરૂ કર્યું કે હરિ તારો પહોંચે કડો ગઈએ કે પ્રભુજી ના ટોંટીએ વળગી રહીએ, કે હરિ તારો પહોંચે કડો ગઈએ કે પ્રભુજી ના ટોંટીએ વળગી રહીએ, અરે કોઈ ખાય શેરડી અને કોઈ ખાય પેટી અમારા મણિભાઈ વગાડે પેટી, હરિ તારો પહોંચે કડો ગઈએ કે પ્રભુજી ના ટોંટીએ વળગી રહીએ, કે ચૂલા ઉપર તપીલે મહી ભરે છે કોટા, કે ચૂલા ઉપર તપીલે મહી ભરે છે કોટા, ચા છોકરો પી ગયો ને બાપા મારે આટા, હરિ તારો પહોંચ કરો ગઈએ કે પ્રભુજી ના ટોટી હે વાળગી રહીએ. થેન્ક યુ. આપણી એક નવી ભાષા પણ હવે ડેવલપ થતી જાય છે, એક જે આપણે શહેરમાં બોલીએ છીએ, એક જે આપણી બોલી છે, અને હવે આપણા ગુજરાતમાંથી ઘણા લોકો પરદેશ ગયા છે અને પરદેશમાં જઈને એમણે એક નવી જ ભાષા વિકસાવી છે. તો નિશાનભાઈ તમે અમને એ ભાષાનો લાભ આપો જે આપણી ગુજરાતીઓની છે અને એક નવી છે. આ એક એવી બોલી છે જે આમ જોવા જઈએ તો નોર્મલી બોલીનો સંબંધ આપણા કુટુંબ સાથે હોય છે, આપણા જ્યાં નાના મોટા થયા હોય પ્રદેશ સાથે હોય છે, પણ આ એક એવી બોલી છે જે આપણી એક્ઝિસ્ટિંગ ગુજરાતી સાથે ઇંગ્લિશ માં ભળીને આવી છે. સો આ બધા લોકો આપણા ગુજરાતીઓ બધા બહુ જ વિદેશ જતા હોય છે, અને દરેક ગુજરાતી કુટુંબમાં કે દૂરના રિલેશનમાં કોઈક એક એનઆરજી તો હશે જ, અને આ જે કેરેક્ટર રેડિયો સિટી પર મેં બનાવ્યું એ બધા ઓબ્ઝર્વેશન પરથી જ બનાવ્યું છે, કારણ કે મારા કુટુંબમાં પણ બહુ બધા એનઆરજીસ છે જેને આપણે નોન રેસિડેન્ટ ગુજરાતી કહેતા હોઈએ છીએ, પણ એમની વાતો એ જ્યારે અહીંયા આવતા હોય છે અને એમનું બિહેવિયર એ જ્યારે અહીંયા આવતા હોય છે અને આપણે જે રીતે એમની મહેમાનગતિ કરવી પડતી હોય છે એના પરથી એનર્જી જે છે આપણા માટે નોન રિક્વાયર્ડ ગુજરાતી થઈ જતું હોય છે. આમ આમ જોવા જાય તો આ પણ એક ગામડાની ભાષા છે, એડિશન ગામની. સો ત્યાંથી એ લોકો અહીંયા આવે તો એમને બે વસ્તુ બહુ જ એમના બિહેવિયરમાં દેખાતી હોય, કે એક તો એમને અહીંયાની વાતોની ક્યુરિયોસિટી હોય એઝ ઇફ એ અહીંયાના છે જ નહીં, એ પછી ભલે 6 મહિના 8 મહિના વર્ષ પહેલાં જ અહીંયાથી ત્યાં શિફ્ટ થયા હોય કે પછી સ્ટુડન્ટ વિઝા પર પણ રહેતા હોય તો પણ ત્યાંથી અહીંયા આવે ત્યારે એમની લેંગ્વેજમાં ત્યાંની થોડી છાંટ આપણને દેખાય, અને એ છાંટ ખરેખર શાવરની જેમ આપણા ઉપર આવતી હોય એ રીતનું ગુજરાતી આપણને સંભળાવતા હોય છે. સો આ મેઇનલી થોડો કટાક્ષ છે, આ જે કેરેક્ટર બનાવ્યું છે એ મેઇનલી ત્યાંથી જે એનર્જીસ ડિસેમ્બર દરમિયાન જાન્યુઆરી દરમિયાન અહીંયા આવતા હોય છે એના પરનો કટાક્ષ છે. તો એ એનર્જીના જ અમુક પ્રસંગો તમને સંભળાવ. અને હજુ સુધી ક્રિસમસની વેકેશન પૂરું થયા પછી પણ જો અહીંયા કોઈ એનર્જી બેઠું હોય તો મારી વાતનું ખોટું ના લગાડતા. ક્રિસમસ વેકેશન એટલે કીધું કારણ કે ક્રિસમસ દરમિયાન ત્યાં બહુ બધી ડિસ્કાઉન્ટ છે અને ફ્લાઇટની ટિકિટ્સ બહુ સસ્તી થઈ જતી હોય છે, એટલે ત્યાંથી લોકો અહીંયા આવતા હોય છે. ને બીજી વાત એ પણ છે કે ત્યાં થોડીક ઠંડી વધારે પડતી હોય છે, તો તમારી ઇન્ડિયાની સંધી માણો આમ અહીંયા આવતા હોય છે. સો આ એનર્જી ઘણી વખત એવું થતું હોય છે કે ત્યાંથી અહીંયા આવે છોકરી પસંદ કરવા આવતા હોય તો છોકરી પસંદ કરવાની હોય અને છોકરી પસંદ થઈ પણ ગઈ એટલે પછી વાત આવી કે લગ્ન તો અહીંયા થવાના છે એટલે મુહૂર્ત ને એ બધું પણ કઢાવવું પડશે, એટલે આ એનર્જી અને એની મમ્મી બંને પંડિત પાસે ગયા એટલે પંડિતે કીધું કે યજમાનના ફોરેન જવાના યોગ છે, એટલે ધ સન ઇઝ યોર્સ લાઈક યો પંડિત ઇઝ ધેટ્સ મી હુ ઇઝ ફોર ધ આયુષ્યુ માર્ચ લગન છે,
એટલે આ સાંભળીને ધીસ પંડિતજી વોઝ લાઈક યજમાન તો ફોરેનના સિટીઝન લાગે છે. એન્ડ આઈ વોઝ લાઈક સિટીઝન હું તો ત્યાં 6 મંથ થી રહું છું બટ મને તમારી જેમ આવી રીતે ઇન્ડિયન વેમાં બિહેવ કરવું જરવાય નથી ગમતું. ઓકે એટલે આ સાંભળીને આઈ ડોન્ટ નો વાય મારી મોમને મારા પર સોલિડ ગુસ્સો આવી ગયો અને મને આ પંડિતજીની સામે એક લાફો ચોરી દીધો. બોલો એટલે માં તો માં જ છે એ પછી ભલે એનર્જી નહીં હોય તો કેમ. સો જ્યારે જ્યારે એ લોકો અહીંયા આવતા હોય એટલે આઈ એમ શ્યોર તમે પણ ફોરેનની ચોકલેટ્સ ખાધી જ હશે. સો અહીંયા આવે એટલે એ ચોકલેટ્સ લઈ આવે, બહુ બધી ગિફ્ટ્સ લઈ આવે એટલે આ જ રીતે આ એનર્જી ગિફ્ટ્સ લઈને આવે. એટલે હું આમ ત્યાંથી આવ્યો છો અમારા શિકાગોથી અને હું આમ બેઠો હતો જેટ લેગ હતું એટલે હું દિવસમાં આમ સૂતો હતો અને મારા કાકા આવ્યા એટલે કાકા વોઝ લાઈક તું મારા માટે ગિફ્ટ લાવ્યો કે નહીં કાકાને ભૂલી ગયો હે. આઈ વોઝ લાઈક નો કાકા આજો હું તમારા માટે એક ત્યાંનું ફોરેન ટી શર્ટ લાવ્યો છું જો તમે ટ્રાય કરી જો. એટલે આ કાકાએ આ ટી શર્ટ આમ ટ્રાય કર્યું એટલે ટી શર્ટ ટ્રાય કરતા કરતા કાકાએ જોયું કે ટી શર્ટ આમ થોડું જૂનું છે એટલે કાકા વોઝ લાઈક કેમ કાકાને જૂનું ટી શર્ટ પકડાવી દીધું હે અહીંયા મોટો થયો છે. આઈ વોઝ લાઈક કાકા અમારા શિકાગોમાં તમારા ઇન્ડિયા જેવું નથી. ઓકે ત્યાં અમે આમ કોઈ કોન્સર્ટમાં જતા હોઈએ કે ત્યાં કોઈ આમ મેરેથોનમાં જતા હોઈએ તો અમને ઘણા બધા ટી શર્ટ આપવામાં આવે એટલે આ ટી શર્ટ અમે ત્યાંથી અહીંયા આવીએ તો તમારા લોકો મારે આમ ફોરેન ગિફ્ટ કરી તમને આપી દઈએ. સર તમે અમે ઘણા બધા દિવસ સુધી આમ ફૂડ આપતા રહો અને તમારું મહેમાન ગતિ આપતા રહો. આ સાંભળીને આઈ ડોન્ટ નો વાય ધીસ કાકા આમ આસ્ક માય મોમ અહીંયાનો હતો છોતાય જો કેવો ફોરેનો સિટીઝન થઈ ગયો હે. હેલો સર કાકા મને તો ત્યાં ખાલી 6 મંથ થયા છે બટ લેટ મી ટેલ યુ મને તમારી જેમ ઇન્ડિયન વેમાં બિહેવ કરવું જરાય નથી ગમતું. ઓકે સાંભળીને આઈ ડોન્ટ નો વાય મારી મોમને મારા પર સોલિડ ગુસ્સો આવી ગયો અને આ ટી શર્ટ મારા કાકાની સામે એક લાફો ચોરી દીધો. બોલો હવે આજ એનર્જી જ્યારે કોઈ ફંક્શનમાં જાય લગ્નની વાત નીકળી તો એટલે બેન્ડ વાજા પાસે પણ જવું પડે. બેન્ડ વાજાવાળા પાસે જાય એટલે બેન્ડ વાજાવાળો કહે કે એટલે પહેલાં તો તમે મને કહો કે તમે મારો વેડિંગમાં કયા કયા સોંગ્સ વગાડો છો. એટલે ધીસ બેન્ડ વાજાવાળા ભાઈ વોઝ લાઈક અમે તો જો યે દેશ હૈ વીર જવાનો કા ને ચિઠ્ઠી આઈ હે ને શ્રી લાકી જવાની આ બધા સોંગ રેગ્યુલર વગાડી દેશું તમારા લગ્નમાં. આઈ વોઝ લાઈક ઓ માય ગોડ સ્ટોપ બિહેવિંગ લાઈક એન ઇન્ડિયન મારા લગ્નમાં તો તમારે છે ને શેપ ઓફ યુ કે વાકા વાકા અને એ ટાઈપના ઇંગ્લિશ ટ્રેક્સ જ વગાડવાના છે. યુ નો એટલે આ સાંભળીને આઈ ડોન્ટ નો વાય ધીસ બેન્ડ બાજા વાળા ભાઈ આસ્ક માય મોમ સાહેબ ફોરેનર સિટીઝન લાગે છે. હેલો આઈ વોઝ લાઈક સિટીઝન મને તો ખાલી 6 મંથ થયા છે પણ મને આમ તમારી જેમ ઇન્ડિયન વેમાં બિહેવ કરવું જરાય નથી ગમતું. ઓકે એટલે આ સાંભળીને આઈ ડોન્ટ નો વાય મારી મોમને મારા પર સોલિડ ગુસ્સો આવી ગયો અને મને આ બેન્ડ બાજા વાળા ભાઈની સામે એક લાફો ચોરી દીધો. બોલો હવે આજ એનર્જી રેસ્ટોરન્ટમાં જાય કારણ કે અહીંયા આવે એટલે તમારી ઇન્ડિયન વેરાયટી તો અમને ખવડાવો એટલે આપણે એમને લઈ જઈએ કોઈ રેસ્ટોરન્ટમાં. એટલે રેસ્ટોરન્ટમાં જાય એટલે આવું જ કંઈક બનતું હોય. રેસ્ટોરન્ટમાં ગયા એટલે માય બ્રધર વોઝ લાઈક કે આપણે બિલ હવે પે કરી દઈએ. આઈ વોઝ લાઈક ઓ માય ગોડ તમારા ઇન્ડિયામાં તમે બિલ પે કરો રેસ્ટોરન્ટમાં અમારા શિકાગોમાં તમે રેસ્ટોરન્ટમાં જઈએ એટલે આમ ફ્રીમાં જમી લઈએ. એટલે સોરી આઈ ડોન્ટ નો વાય એવરીવન સ્ટાર્ટ સ્ટેરિંગ એટ મી. એટલે આઈ વોઝ લાઈક અમારા શિકાગોમાં અમે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે બધું જમી લઈએ પછી એમ કહીએ કે ઓ માય ગોડ તમારા ફૂડમાં તો હેર છે એવું સાંભળીને અમે આમ થોડુંક સ્ક્રીન ક્રિએટ કરવાની કરીએ ટ્વીટ કરવાની ધમકી આપીએ. એટલે તો રેસ્ટોરન્ટ ગાય આમ બીકના મારે અમને કહી કે ઓ તમારું ફૂડ અમે ફ્રીમાં કરી આપશું તમારું ફૂડ અમે ફ્રીમાં કરી આપશું ધેટ્સ હાઉ અમે ત્યાં જઈને ડોલર સેવ કરીએ. સી વી એક્ટ સ્માર્ટ યુ નો. એટલે સાંભળીને આઈ ડોન્ટ નો વાય ધીસ રેસ્ટોરન્ટ નો વેઇટર વોઝ લાઈક સર ફોરેન નો સિટીઝન લાગે છે. એન્ડ આઈ વોઝ લાઈક સિટીઝન મને તો ખાલી 6 મંથ થયા છે બટ મને આમ ઇન્ડિયન વેમાં બિહેવ કરવું જરાય નથી ગમતું. ઓકે લાફો ચોડવાની વાત છે એ આપણા બધાના એક્સપ્રેશન છે એ એનર્જીઝ જ્યારે અહીંયા આવતા હોય ને આપણી મહેમાન ગતિ માણતા હોય ત્યારના એક્સપ્રેશન છે. અને આ જે બોલી છે આઈ એમ શ્યોર તમે પણ બહુ બધા એનર્જીઝ જે તમારે ત્યાં ગેસ્ટ થઈને આવતા હશે
એમની એમના મોઢેથી સાંભળેલી હશે, એમના બિહેવિયરમાં પણ આ જોયેલી હશે એવી આ મેં પણ સાંભળેલી આ બોલી છે જે મેં ડેવલપ કરી છે અને રેડિયો પર આ કેરેક્ટર અમે દર વર્ષે કરતા હોઈએ છીએ. થેન્ક યુ સો મચ. હવે આપણે આ સેશન પૂરું કરી રહ્યા છે એ પહેલા તમારે કોઈ ખાસ વાતો કરી લેવી છે બોલીની? કે નાનપણમાં એવું જોયું છે અમારા ગામમાં એક જે બધી જે કોમ્યુનિટી રહી છે એ લોકોની લગ્નની જાણ જતી હોય તો લગ્ન ગીતો ગવાતા હોય. હવે લગ્ન ગીત કંઈક આવું હોય એમ કે ઊંચા ઊંચા બંગલા જણાવું અને કાચની બારી ઉમેલાવો રે કેવીરો મારો જગમગ જગમગ થાય. હવે ત્રણ ચાર બંધ ગીતો ના આવડતા હોય, બહેનોને નહીં કહું બાયુને કહીશ, બાયુને આવડતા હોય પછી ખૂટી જાય ને જાણતો હતી પહોંચી નથી કરવાનું શું, પછી અમુક બાયુમાં આમ શીઘ્ર કવિત્વ આવે અને આજુબાજુમાંથી શોધે કવિતા ક્યાંથી લાવી, એસટી બસમાં જાન જતી હોય એટલે પછી એવું ચાલે કે ડ્રાઈવર તારી એસટી ભગાડ કે મારા વીરને જલ્દી પુગાડ રે કે વીરો મારો જગમગ જગમગ થાય. હવે આમાં બાકીની બધી જગમગ વખતે એન્ટ્રી મારે કારણ કે જેને સૂજી રહ્યું છે એને જ આવડતું હોય બાકીનું તો, એટલે જગમગમાં તો જગમગ જગમગ કરી નાખે છે. એટલે આ ખરા અર્થમાં લોકગીત છે કે લોકો દ્વારા એડ થતું જ રહે છે. બોલીની વાત કરીએ તો હું એક નાનકડી વાત કહું કે તમે જે કહ્યું ને કે એ પ્રમાણે કે આપણને ઘણી વાર શરમ આવતી હોય આપણી બોલી હોય તો એને દબાવીને, જેમ કે હું મહેસાણાનો હતો મહેસાણીને દબાવીને શુદ્ધ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કર્યો જે આપણે વાત થઈ એ પ્રમાણે, પણ ઘણા લોકોથી છૂટતી નથી. અને હું મારા પપ્પાની વાત કરું તો એમનાથી મહેસાણી ન છૂટે તો બહુ સ્વાભાવિક છે, પણ એ કેમિકલ બિઝનેસમાં છે એટલે એમને હિન્દી બોલવાનું પણ આવે તો ઘણી વાર હિન્દી પણ મહેસાણીમાં બોલે, એટલે જેમ ક્યાંનું ત્યાં હોય એનું મહેસાણીમાં ક્યાં અથવા તો ત્યાં થઈ જતું હોય તો એનું કહાનું વહા હોય તો કે કહોનું વહો એવું પણ હિન્દી કરતા હોય, એટલે મહેસાણી હિન્દી મેં સાંભળેલું છે આવી. અરે વહો કહો ચલા ગયા તું, વહો કહો ચલા ગયા તું કહેવતો કહીશ. એ કહેવતોમાં એક ગામની કહેવત છે કે જોર વડતાલને રાવલી મિયા રોટાને બીબીચી બાવલી. બીજી છે કોળીભાઈ કે કોળીભાઈની જન્મો ઢોલ વાગે તનમો ખાવું પીવું હોન મન હુઈ રે ઉમેદાનમાં. કે કોળીભાઈની જન્મ ઢોલ વાગે તનમો ખાવું પીવું હોન મન હુઈ રે ઉમેદાન હમન. અને કોઈની જોડે આપણે ગયા હોય તો હંગાતની મારી હારે જઈ અને એવા જાલીને ઊભી રહી, કે હંગાતની મારી હારે જઈ અને નેવા જાલીને ઊભી રહી, કે અતિ ઘણુંના તોણીએ તોણે તૂટી જાય, અતિ ઘણુંના તોણીએ તોણે તૂટી જાય, તૂટ્યા પછી જો હોય જે તો ગોઠ પડે વચમાં. આવી બધી કહેવત છે કે નસીબ આખું હોય ને તો કે છે કરમ આડે પાંદડું તો લાત મારે વાદરું, કરમ આડે પાંદડું તો લાત મારે વાદરું, કરજ કારભારને કન્યા કરગવાથી ના મળે, કરજ કન્યાને કારભાર કરગરવાથી ના મળે. અને એ કહેવું છે કપાળમાં કપટી વહે કઠણ વહે કઠલાલ મૌધામાં ઊંધા વહે ચોર વહે નરિયાદ. આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલનો એક પેરેગ્રાફ બોલીને પછી સમાપન તરફ જઈએ. માનવીની ભવાઈમાં દુષ્કાળનું વર્ણન આવે છે તો એ વર્ણન એમણે લોકબોલીમાં કેવી રીતે કર્યું, એની તાકાત કેવી છે? આશા હતી કે બાર બાર માસનો ગયેલો મેઘ જેઠના પાછલા પંદરોમાં તો જરૂર આવશે, પણ કોણ જાણે મેઘરાજાએ ઊંઘી ગયા કે એમને પાણી ખૂટ્યા કે વળતી વાટો લાંબી પડી. ઓણ સાલ માળાના ઘાસ ન ઉડ્યા હોય તો ઉડે ને, એક ઉડે છે ધૂળ, બીજી વાય છે લૂળ અને ત્રીજા ઉડે છે માનવીના માથાના ઘૂઘરા વાળ. શંકરદા અને બગનદા તો સુખી થઈ ગયા, આગળ ગયા તો જાજા જુહાર કહેતા ગયા, ન દેખવા ને ન દાજવા જ્યાં જુઓ ત્યાં મળદા જ મળદા, ક્યાં દાટવા ને ક્યાં બાળવા. હું આખી પેનલનો આભાર માનું છું, ખૂબ મજા આવી અને મને લાગે છે કે હવે આપણે એટલું તો કરીશું કે બોલી માટેનું માન ઓછું નહીં કરીએ અને
શક્ય હશે તો વધુ ને વધુ બોલી શીખવાનો પ્રયત્ન કરીશું આપણી ગુજરાતી ભાષાની સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. હેલો.